તમે તમારા બધા જ સ્ટાફ ને લઈને બેઠેલા છો, તમારું સ્ટાફ સાથેનું બિહેવિયર કેવું, કેમ ટકતો નથી? ભલાની ફરિયાદ અમારી આગળ કરે, મારા સાહેબ કોઈ હવે ટકતું જ નથી, કોઈને કામ કરવું જ નથી. સાચી વાત છે ને? આવા રોગે રડો છો કે નથી રડતા? અરે પંકજ, મેં પહેલી વખત અમદાવાદમાં આવીને પંકજમાં ચોમાસું કર્યું. અમારા ગચ્છાધિપતિની મિશ્રમાં એ વખતે 1350 સિદ્ધિ થયા, અને એ વખતે બેન આવે મને કહે કે મારા સાહેબ સિદ્ધિ તો મારે કરો હતો. મેં કીધું તો કરો ને, કોઈ ના મળે, મારે શું થાય? શું છે બોલો ને, મને કે તમારે એક હેલ્પ કરવાની છે. બોલો શું કરવાનું? તમે તપ કરતા હો તો મને હેલ્પ કરવાનો. મારે છે ને એક રસોઈ વાળી ભાઈ જોઈએ. રે ભલી, હવે હું ભાઈ શોધવા જાઉં? બસ ઈ મળી જાય તો હું તપશ્ચર્યા કરું. તમારા સ્ટાફ મારે શોધવા નહીં તકે. મહિનામાં જેને ત્યાં બે બે બદલાતા જાય, વર્ષમાં જેને ત્યાં બાર બાર જણા બદલાતા જાય, તો સમજી રાખજો સ્ટાફમાં પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ ક્યાંક તમારા નેચરમાં. દર વખતે સ્ટાફ ખરાબ, દર વખતે બધા ખરાબ. તમે પણ ક્યારેક વિચારો તો ખરા કે તમારા સ્વભાવમાં તો કઈ ગરબડ નથી ને, તમારું એની સાથે બિહેવિયરમાં તો ગરબડ નથી ને. નંબર વન, વોટ ઇઝ ધ બિહેવિયર? એટલે તમને એક વાતમાં કહી દઉં, ચંદ્રશેખર મહારાજ એક વાત બહુ સરસ કરતા હતા, નોકરોને માણસોને ક્યારેય પણ શિખામણો બહુ નહીં આપવાની, એને જો જીતવો હોય ને તો એના ખિસ્સા ગરમ રાખવા. વાર્તા પૂરી. સમજાણું કઈ? ખિસ્સા ગરમ રાખવાના, એ ખિસ્સામાં હીટર નથી મૂકી દેવાનું, ગરમી છે ના આવે. મને એક જણ પૂછવામાં આવ્યો કે મારો સાહેબ આપણું હાર્ટ જમણી બાજુ હોય કે ડાબી બાજુ? લે, મેં કીધું આજ સુધી વિચાર્યું નથી, હવે ડોક્ટરને પૂછીને કહું. ડાબી બાજુ. ભાઈ હાર્ટ કઈ બાજુ છે? ચેક તો કરો. હાર્ટ ડાબી બાજુ. હવે એ મને બીજો પ્રશ્ન કર્યો, હાર્ટ ડાબી બાજુ શા માટે, જમણી બાજુ કેમ? હવે આ કઈ પ્રશ્ન છે? મેં કીધું એની બહુ ખબર નથી, પણ ચિંતન કરતા એમ લાગે છે. હા, એનો પ્રશ્ન એ હતો, હાર્ટ તો ડાબી બાજુ, પણ એ કે આપણે શર્ટ પહેરીએ તો ખીસું કઈ બાજુ હોય? એવું મારે તો એક ખીસું છે જ નહીં, તારે છે, તું જોઈ લે. તો એને જોઈને કીધું કે ડાબી બાજુ છે. નહીં કે ડાબી બાજુ શા માટે? ખીસું ડાબી બાજુ છે કે જમણી બાજુ છે? કોઈ દિવસ તમે ટેલર ને પૂછ્યું ડાબી બાજુ શા માટે? નહીં, એને જમણી બાજુ રાખ્યો જમણી બાજુ, એને પાછળ નહીં ગોત દો, જેવું આપો એવું લઈને આવી જાઓ. મેં કીધું તું બોલ, એને બહુ સરસ જવાબ આપ્યો, ખીસું ડાબી બાજુ એટલા માટે કે આપણું હાર્ટ ડાબી બાજુ છે. ત્યારે હાર્ટ બંધ થઈ જાય ને તો આ ખિસ્સામાં 2000 ની ગાંધી છાપ નોટ નાખી દેવામાં આવે તો બંધ પડેલું. ચાલો, ચંદ્રશેખર મહારાજ કહેતા કે માણસોને જીતવા હોય તો રૂપિયાથી જીતો. અમારા કુમારપાળ ભાઈ નો નિયમ છે, એ કોઈ પણ સંસ્થાના હોલ ની અંદર પ્રવેશ કરે એટલે એમને ખબર હોય કે આનો સ્ટાફ કોણ છે, સીધી ખિસ્સામાંથી નોટ કાઢતા જવાની અને એના ખિસ્સામાં નાખતા. દિલ જીતી લો, દિલ જીતી લો. આ વર્ષે બે વર્ષે પગાર વધારવા એના કરતા બેટર છે કે દર મહિને એના ખિસ્સામાં એક્સ્ટ્રા દર મહિને બોનસ આપતા. પૂછો કલ્પેશભાઈ ને, સંસ્થાઓને, કેટલીક સંસ્થાઓને એમણે કેવા સરસ નિયમ બનાવ્યા છે. 12 મહિનામાં તમે એક બોનસ આપો તો એ 6 બોનસ આપે. ધાર્મિક સંસ્થામાં જે કામ કરતો હોય એને 12 મહિનામાં જેટલો પગાર મળે એટલો જ બીજો પગાર લગભગ મળી જાય. હવે એ સંસ્થાનો માણસ ક્યારે સંસ્થા છોડીને ઘરે જવાનો વિચાર કરે ખરો? ચાલો હવે તમને એક છેલ્લો પ્રશ્ન કરીને હું નંબર 2 માં જાઉં. તમારી ઓફિસ, તમારી ફેક્ટરી, તમારા ઘરના સ્ટાફને સાચવું. દરેક વ્યક્તિ કોઈને કોઈ સંઘનો મેમ્બર તો હશે, હશે કે નહીં હોય? જે સંઘમાં તમે આરાધના કરો છો, તમને દિવાળી આવે ત્યારે તમારી ફેક્ટરી, તમારી ઓફિસ, તમારા કારખાના, તમારું ઘર યાદ આવે. તમને એ વખતે દેરાસરનો પૂજારી યાદ આવે, ઉપાશ્રયનો માણસ યાદ આવે, ઉપાશ્રય ઓફિસ પેઢીનો નેતાજી યાદ આવે અને પાઠશાળાનો સર યાદ આવે. જલ્દી આ સભામાં જે દિવાળીના દિવસે એક બોનસ, સોસોની નોટ નહીં ગણાવતા મને, એક આખું બોનસ પૂજારીને આપતા હોય, જે દેરાસરમાં તમે 12 મહિના પૂજા કરો છો એ પૂજારીને તમારા તરફથી બોનસ રૂપે એક પગાર જો અપાતો હોય, ઉપાસનો માણસ,
પેઢીના નેતાજી અને નંબર થ્રી પંડિતજી આને આપતા હોય આંગળી ઊંચી કરો. મને ખબર હતી આઈ એમ ફેલ. મારા સાહેબ સંઘમાંથી અપાય જ છે ને, બરાબર. અને સંઘના સાધારણમાં અમે લખાવીએ છીએ. કેટલા લખાવું છું, કેટલા લખાવું છું? તમારી પેઢી, તમારી ઓફિસ, તમારી ફેક્ટરી ધમધોકાર જો ચાલતી હોય તો તમે એક માણસ વધારે રાખો કે ન રાખો? અરે એકની જગ્યાએ બે મેમ્બર જરૂર પડે તો તમે રાખો, એના માટે પગાર આપવાના પૈસા છે. પણ દેરાસરમાં, ઉપાશ્રયમાં, પેઢીમાં કામ કરનારા માટે તમારી પાસે એક્સ્ટ્રા બોનસના પૈસા નથી. પૈસા નથી એમ નહીં, તમારી પાસે બિહેવિયર નથી.